છૂટાને લઈને અમરેલી તરફથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમરેલી જાફરાબાદમાં દરિયો ગાંડો તૂર થયો છે. લોકો સેલ્ફી લેવા માટે પડાપડી કરી રહ્યા છે. અમરેલીમાં જાફરાબાદનો દરિયો ગાંડો તૂર બન્યો છે. વાયુ વાવાઝોડાની અસર દરિયામાં વર્તાઈ રહી છે. તંત્ર દ્વારા દરિયા કિનારાઓના વિસ્તારોને પણ ખાલી કરી દેવામાં આવ્યા છે, પરંતુ યુવાનો દરિયા કિનારે સેલ્ફી લેતા જોવા મળ્યા છે. દરિયાના નજીકના વિસ્તારોમાં સેલ્ફી લઈ રહેલા યુવાનો જોવા મળ્યા છે. તંત્ર દ્વારા આ વિસ્તારોમાં કોઈ પણ સિક્યોરિટી આપવામાં નથી આવી, પરંતુ યુવાનો સેલ્ફી લેવા માટે દરિયા કિનારે હાલ પહોંચ્યા છે. તો વાયુ વાવાઝોડાને લઈને અમરેલીમાં જાફરાબાદનો જે દરિયો આવેલો છે તે ગાંડો તૂર થયો છે. તંત્ર દ્વારા દરિયા કિનારાઓના વિસ્તારોમાં ન જવાના આદેશ આપી દેવામાં આવ્યા છે, પરંતુ આ વિસ્તારમાં યુવાનો હાલ દરિયા કિનારે સેલ્ફી લેતા નજરે પડે છે. દરિયાના નજીકના વિસ્તારોમાં સેલ્ફી લઈ રહ્યા છે આ યુવાનો. મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે યુવાનો સેલ્ફી લઈ રહ્યા છે. દરિયા કિનારે પર હાલ તેઓ સેલ્ફી લઈ રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. આ વિસ્તારમાં કોઈએ આવવું નહીં, પરંતુ યુવાનો તો હાલ દરિયા કિનારે નજરે પડી રહ્યા છે, સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે. તો વાયુ વાવાઝોડાને પગલે અમરેલી તરફથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમરેલીમાં જાફરાબાદનો જે દરિયો છે તે ગાંડો તૂર થયો છે, પરંતુ તંત્ર દ્વારા આ વિસ્તારોમાં કોઈ પણ સિક્યોરિટી આપવામાં નથી આવી અને તંત્ર દ્વારા કહેવામાં પણ આવ્યું છે કે આ વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં, પરંતુ હાલ તો યુવાનો સેલ્ફી લેતા નજરે પડ્યા છે. તંત્ર દ્વારા દરિયા કિનારાઓના વિસ્તારમાં ન જવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે. યુવાનો દરિયા કિનારે સેલ્ફી લેતા નજરે પડ્યા છે. દરિયાના નજીકના વિસ્તારોમાં આ યુવાનો સેલ્ફી લઈ રહ્યા છે. હાલ તો અમરેલીનો જે જાફરાબાદનો દરિયો છે તેના પર વાયુ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે, અસર દેખાઈ રહી છે. ગાંડો તૂર બન્યો છે આ દરિયો, પરંતુ તંત્ર દ્વારા પણ આદેશો આપી દેવામાં આવ્યા છે. આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ હોવાથી આ વિસ્તારમાં કોઈએ પણ અવરજવર કરવી નહીં તેવા આદેશ આપી દેવામાં આવ્યા છે, પરંતુ યુવાનો હાલ દરિયા કિનારે સેલ્ફી લેતા જોવા મળે છે. મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે યુવાનો હાલ દરિયા કિનારા પર છે અને તેઓ સેલ્ફી લઈ રહ્યા છે. દરિયાના નજીકના વિસ્તારોમાં આ યુવાનો સેલ્ફી લઈ રહ્યા છે.